તો છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદે સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધો છે. મોટાભાગના જિલ્લા અત્યારે પાણીને હવાલી થઈ ગયા છે. પોરબંદર અને દ્વારકામાં તો જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, જો કે ગઈકાલના 25 ઇંચ વરસાદથી ઘણા ભાગો તળાવમાં ફેરવાઈ ગયા છે. ગીડ પથક હંમેશા જેમ બેટમાં ફેરવાઈ ગયું છે, તો દ્વારકામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરની જેમ દ્વારકામાં પણ સિટીનો વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. શહેરી વિસ્તારો પણ અત્યારે પાણીને હવાલે થયા છે, તો મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી છે. પાણી વચ્ચે ફસાયેલા ઘણા લોકોને રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે. તો ભારે વરસાદ વચ્ચે સ્વાભાવિક રીતે જ નદી નાળા અને ડેમ પણ છલકાઈ ગયા છે. હજુ 4 દિવસ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ ઉતારી દેવામાં આવી છે. અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં કુતિયાણા પોરબંદર શહેરના દ્રશ્યો, દ્વારકાના આ સાથે જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોના દ્રશ્યો છે, જ્યાં જોવા મળી રહ્યા છે કે નજર જાય ત્યાં સુધી પાણી જ દેખાઈ રહ્યું છે.